જેતપુરની પાસે કેડારેશ્વર મહાદેવ મંદિર આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તોનો ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. જેતપુરનું અનોખું શિવ મંદિર કે જ્યાં ગ્રહ પીડાની વિધિ કરાવવાથી અનેક ગણું ફળ છે. શ્રાવણ મહિનાનો એટલે કે શિવની ભક્તિમાં લીન થવાનો મહિનો અને શ્રાવણ માસના પ્રથમ દિવસે ચાલો સૌરાષ્ટ્ર ફાસ્ટ ન્યૂઝ સાથે કરીએ દેવોના દેવ મહાદેવના દર્શન. શ્રાવણ મહિનો એટલે કે શિવની ભક્તિમાં લીન થવાનો મહિનો. આદિ ભગવાન શિવનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ છે અને આ આદિ ભગવાન શિવના પૌરાણિક મંદિરો સૌરાષ્ટ્રભરમાં આવ્યા છે. આવા જ એક પૌરાણિક શિવ મંદિર જેતપુરની પાસે કેડારેશ્વર મહાદેવ આવેલ છે. સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સાધુ સંત અને શ્રદ્ધાની ભૂમિ. આ ભૂમિ સાથે અનેક ઇતિહાસ જોડાયેલ છે. મંદિરો સાથે ભગવાન કૃષ્ણ અને શિવજીનો મહિમા જોડાયેલ છે અને તેનો ઇતિહાસ પુરાણો સાથે જોડાયેલ છે. જેતપુરથી 6 કિલોમીટર દૂર આવું જ 1,007 વર્ષ પુરાણું અને મહાભારતની કથા સાથે જોડાયેલ શિવ મંદિર આવેલ છે. પુરાણો અને લોકવાયકા મુજબ આ શિવ મંદિર પાંડવો દ્વારા બનાવાયું હોવાની પણ કથા છે. આ ઉપરાંત લોકવાયકા સાથે જોડાયેલ એવા અને જેતપુર શહેરના જેને ઈષ્ટદેવ માનવામાં આવે છે. કેડારેશ્વર મહાદેવ મંદિર રાજકોટ જિલ્લાના જેતપુરથી 6 કિલોમીટર દૂર આવેલ એક રમણીય સ્થળ છે. મંદિર ભાદર નદીના કાંઠે વસેલું છે અને 80 એકર જેટલી જગ્યામાં ફેલાયેલ છે. મંદિરનો ઇતિહાસ જોવા જઈએ તો આ મંદિર અતિ પ્રાચીન છે. આ જગ્યાએ પહેલાં કેળનું વન હતું. શિવજી સ્વયંભૂ પ્રગટ થયા હતા. લોકવાયકા મુજબ કેડારેશ્વર મહાદેવનો 7,000 વર્ષ જૂનો ઇતિહાસ છે. લોકવાયકા મુજબ પાંડવોએ પોતાના અજ્ઞાતવાસનો થોડો સમય અહીં વસવાટ કરેલો હતો. આ દરમિયાન જ અહીં મંદિરની સ્થાપના કરેલ હતી અને કાળક્રમે તે લુપ્ત થયેલું હતું. લોકવાયકા મુજબ પાંડવો અહીં રહેલા હતા અને ભીમના લગ્ન જ્યારે હિડિંબા સાથે થયા ત્યારે ભીમની જાન પણ અહીંથી જ માખેડાના ડુંગર અને હાલ જે ઓસમ પર્વત કહેવાય છે તેની ઉપર ગઈ હતી. પાંડવોએ અહીં પોતાના વસવાટ દરમિયાન મહાદેવને પ્રસન્ન કરવા માટે મહારુદ્ર યજ્ઞ કર્યો હતો, જેની રાખ હજુ પણ આસપાસના પરિસરમાંથી નીકળે છે અને તેમાં હજુ પણ ઘીની સુગંધ આવે છે. કેડારેશ્વર મહાદેવ બહુ પુરાણી જગ્યા છે. અહીંયા પાંડવોના સ્થાપિત છે. કેડારેશ્વર મહાદેવનું નામ કેડારેશ્વર મહાદેવ પડ્યું છે અને અહીંયા દર સોમવારે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય. અહીંયા દરરોજ રુદ્રાભિષેક થાય છે અને અહીંયા દરેક ભક્તજનોને પોતપોતાની સુવિધા અનુસાર એની સગવડ પણ આપવામાં આવે છે અને ખૂબ જૂનું પ્રચલિત અને પુરાણી જગ્યા છે એવી આ કેડારેશ્વર મહાદેવ પોતાની જે કાંઈ મનોકામના હોય એ પ્રાર્થના કરે એટલે સંપૂર્ણ પૂર્ણ થાય છે એવી કેડારેશ્વર દાદાના ચરણમાં પ્રાર્થના કરીએ અને દરેકની શ્રદ્ધા આ કેડારેશ્વર મહાદેવ તરફ વધે અને શ્રદ્ધાળુ જેમ બને વધુ અહીંયા આવે એવી અમારી બધાની ઈચ્છા છે. અને આ બહુ જ પુરાણી જગ્યા છે. કેરળમાંથી પ્રચલિત થયેલા આ કેડારેશ્વર મહાદેવ અહીંયા પાંડવોએ યજ્ઞ કરેલો હતો. તે દિવસથી બહુ જૂની પ્રાચીન જગ્યા છે અને અહીંયા લાખોની સંખ્યામાં સોમવારે અને શ્રાવણ મહિનામાં તો ખાસ ખૂબ જ શ્રદ્ધાળુ આવે છે અને પોતાની ભક્તિભાવ પ્રગટ કરે છે. બોલે કેડારેશ્વર મહાદેવની જય. વર્ષો પહેલા અહીં ગામ હતું અને અહીંના પટેલો ખેડૂતની વસ્તી હતી. ત્યારે આ ગામની વગાસિયા પટેલની દીકરી રોજ આ શિવલિંગની પૂજા કરવા માટે આવતી.
જ્યારે અહીં પૂજા કરવા આવે ત્યારે સામે કાંઠે જવા અને આવવા માટે નદી રસ્તો કરી આપતી હતી. અવકાશ્યાની દીકરી દેવ થતાં તેની સમાધિ પણ હાલ આ જગ્યાએ હયાત છે અને તે સતીમાં તરીકે પૂજાય છે. પુરાણોમાં ઉલ્લેખ મુજબ અને લોકવાયકા મુજબ પાંડવો જ્યારે અહીં વસવાટ કરતા હતા ત્યારે અહીં કમળનું સુંદર ઉપવન હતું. તેના ઉપરથી આ જગ્યાનું નામ પ્રથમ કમલેશ્વર હતું. અહીં આ મંદિર કાળક્રમે લુપ્ત થયેલ અને આ જગ્યા ઉપર કેળના વન બની ગયેલ હતું. અપભ્રંશ થતાં કાળક્રમે કેળારેશ્વર નામ થઈ ગયું. 20 વર્ષ ત્યાં આ જગ્યા ઉપર આવું છું. ખૂબ જ શાંતિ આપનારી આ જગ્યા છે અને પાંડવોના સમયની આ જગ્યા છે. પાંડવોએ વર્ષો પહેલા અહીંયા યજ્ઞ પણ કરેલો. પાછળ જે ભાદર નદી છે એના કિનારે અને આજની તારીખે પણ ત્યાં એની ભસ્મ નીકળે છે એવું અમને માહિતી છે. અને આ જગ્યા ઉપર આવનારને અમારો તો એ અનુભવ છે કે ગમે એટલું અશાંત ચિત્ત માણસનું હોય કે માણસ દુનિયાના બધા વ્યવહારોથી દુનિયાના પ્રશ્નોથી ત્રસ્ત થયેલો માણસ આ જગ્યા ઉપર આવી અને મહાદેવજીના દર્શન કરે છે તો એને તરત જ એને પરમ શાંતિ મળે છે. એટલે આ જગ્યાનું ખૂબ જ મહત્વ છે. વર્ષોથી અમે આવીએ છીએ, અમારી શ્રદ્ધા દિવસે દિવસે વધતી જાય છે. એટલું નહીં, હું આપને એક ટૂંકમાં વાત કરું કે અહીંયા નજીકમાં એક વાડી છે. એ વાડીમાં અમને એવું થયું કે અમે અહીંયા એક મહિનો રહીને સૌથી પહેલાં પૂજા કરીએ. પહેલાં પૂજા કરવાનો બીજો કોઈ આશય નહીં, શાંતિથી આપણે બીજા કોઈને ડિસ્ટર્બ ન થાય, આપણે કંઈ ડિસ્ટર્બ ન થાય. એટલે પહેલી પહેલી પૂજા કરવી હોય તો ત્યાંથી નીકળી તો ગમે એટલા વાગે નીકળી, ઓછામાં ઓછું 3 વાગે નીકળવું પડે. એટલે પછી અમે આ વાડીમાં આવી રહ્યા એક મહિનો સુધી અને એક મહિનો સુધી અમે નિયમિત રીતે પૂજા કરી. એ દરમિયાન અમે વાડીના માલિકને પૂછ્યું કે અહીંયા પેલા સર્પને જંગલી કે આ તો એનું ઘર છે, અહીંયા તો હોય જ સ્વાભાવિક, પણ અમને કોઈ દિવસ કોઈ પણ એવો ખરાબ અનુભવ ન થયો. અમે ઓછામાં ઓછા 20-25 જણા રોકાતા થયા અને એ રીતે આ જગ્યાને ઉપર એટલો અમને શ્રદ્ધા છે કે ખરેખર અમને તમે એમ માનો તો અહીંયા હાજર હાજર જ છે મહાદેવજી. જ્યારે ઉત્પત્તિની વાત કરીએ તો જ્યારે કોઈ ગોવાળ અહીં પોતાની ગાયો ચરાવવા આ કેળના વનમાં આવતો ત્યારે એક ગાય રોજ એક ચોક્કસ જગ્યાએ જાય અને ત્યાં તેના આંચળમાંથી દૂધની ધારાવહી વહેવા લાગે. જ્યારે ગામ લોકોએ આ બાબતે જાણ થઈ તપાસ કરી તો ત્યાં એક શિવલિંગ મળી આવી અને તે આજે કેળારેશ્વર મહાદેવનું મંદિર છે. જ્યોતિષો માટે પણ આ જગ્યા અતિ મહત્વની છે. જ્યોતિષીઓ અહીં ગ્રહ પીડા દૂર કરવા માટે લોકોને વિધિ કરવા માટે જણાવે છે. અહીં બ્રાહ્મણો પણ વિવિધ વિધિ વિધાનોની પૂજા અને વિધિ કરે છે અને એવું માનવામાં આવે છે કે અહીં કરવામાં આવેલ વિધિ અને વિધાનનું ફળ અનોખું જ છે. કેળારેશ્વર મહાદેવને જેતપુર શહેરના ઈષ્ટદેવ માનવામાં આવે છે. આ મંદિર ઉપર લોકોને અપાર શ્રદ્ધા છે. જ્યારે જ્યારે કેળારેશ્વર મહાદેવના ભક્તો ઉપર કોઈ આપદા આવે ત્યારે કેળારેશ્વર મહાદેવ તેના ભક્તોના દુઃખ અવશ્ય દૂર કરે છે. આજે શ્રાવણ માસ નિમિત્તે શિવ ભક્તોને મંદિરમાં રહે તે માટે ભક્તોને શ્રાવણ માસ નિમિત્તે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ધાર્મિક કાર્યક્રમો જેવા કે રુદ્ર અભિષેક, દર સોમવારે મહાપૂજા અને ભક્તોને શિવાલયમાં દૂધ ચડાવવા માટે ખાસ વ્યવસ્થા મંદિર તરફથી ગોઠવવામાં આવી છે. અહીં શાંતિનો અહેસાસ થાય છે. લોકો અહીં આવી ભક્તિ ભાવપૂર્વક મહાદેવની ઉપાસના કરીને ધન્યતા અનુભવે છે. જેતપુરથી 7-8 કિલોમીટર દૂર કેળારેશ્વર મહાદેવ મંદિર આવેલ છે. આજે શ્રાવણ માસના પ્રથમ દિવસે એટલે કે સોમવારે અહીં ભક્તોનું જેતપુર શહેર તથા તાલુકાના તમામ લોકોનું ઘોડાપુર ઉમટી પડેલ છે. આ મંદિર જે છે તે 7-8 હજાર વર્ષ જૂનું મંદિર છે. આ મંદિર સાથે અનેક સંસ્મરણો જોડાયેલા છે. મહાભારત કાળથી જ્યારે કૌરવો તથા પાંડવો અજ્ઞાતવાસમાં નીકળેલા હતા ત્યારે તેઓએ કેળારેશ્વર મહાદેવ મંદિરની અંદર એક યજ્ઞ કરેલો હતો. એ યજ્ઞની ભભૂતિ તથા રાખ આજે પણ અહીં મંદિરની અંદર નીકળે છે. આ મંદિર જે છે એ પૌરાણિક મંદિર છે. આ મંદિરની અમે પૂરો શ્રદ્ધા અને વિશ્વાસ રાખીએ છીએ અને પૂજાપાઠ કરીએ છીએ. આ મંદિરની અંદર ભક્તોનો આસ્થા અને વિશ્વાસ જોડાયેલો છે અને દરેક મનોકામના તેઓની પૂર્ણ થાય છે. આ મંદિરની અંદર એક ગૌશાળા પ્રાચીન આવેલ છે.
અને તે ગૌશાળાની અંદર 200-300 ગાયો તથા વાછરડાઓ છે. આ મંદિરની પાછળ એક વન આવેલું છે. તે વનમાં અનેક પશુ પક્ષીઓ અને ગાયોને બધું રહે છે. આ મંદિર જે છે એ લોકોની આસ્થા અને વિશ્વાસ સાથે જોડાયેલું છે અને આ મંદિર કેરાળેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે અને લોકોની દરેક મનોકામના અહીં પૂર્ણ થાય છે. આજે શ્રાવણ માસના પ્રથમ દિવસે અમે આવેલ છીએ, અહીંયા આવેલ છીએ અને અમે પૂરી શ્રદ્ધા અને વિશ્વાસથી પૂજન કરીએ છીએ અને લોકોની દરેક મનોકામના અહીં પૂર્ણ થાય છે.